નમસ્કાર, સમય ગુજરાતની સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. પાટણ કાસા બુલેટી રેલવે લાઇનમાં વધુ એક વિવાદ સામે આવ્યો. અનાવાડા ગામના ગ્રામજનોએ ફાટક ખુલ્લી રાખવા બાબતે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 300 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓને પોતાના હક ના મળતા શ્રમ આયુક્ત વિભાગમાં કરી ફરિયાદ. તો ફરિયાદના પગલે શ્રમ આયુક્ત વિભાગના અધિકારીઓ પહોંચ્યા અંબાજી મંદિર પરિસર ખાતે. અને મહુવા તાલુકાના 10 ગામના ખેડૂતો અલ્ટ્રાટેક કંપનીનો વિરોધ કરવા જતા પોલીસે કર્યા લાઠીચાર્જ. તો લાઠીચાર્જમાં ઘવાયેલા ખેડૂતોને ખસેડાયા સારવાર અર્થે. ખેડૂતોના ભારે આવ્યા કોંગ્રેસના ધારાસભ્યો. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિગતવાર. પાટણ કાસા બુલેડી રેલવે લાઇન છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે અને હવે પૂર્ણતાના આરે કામ આવ્યું છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. ત્યારે અનાવાડા ગામથી પસાર થતી રેલવે લાઇનના બ્રિજ નંબર 44 પાસે ખુલ્લી ફાટક મૂકવા માટે ગામના રહીશો એકત્ર થઈને પાટણ કલેક્ટર કચેરી આવી આવેદન પત્ર આપ્યું હતું. ત્યાંથી લગભગ આપણે પ્રમાણ થોડું વધારે કરવું પડે એવી પરિસ્થિતિ કે ચલો ઠીક, રેલવેના ધ્યાન ઉપર મૂકીશું, પણ ખુશી થવું જોઈએ આપણે કે ભાઈ આપણે રેલવે આવે છે એમ નહીં ભાઈ સાહેબ, એટલા માટે પછી દરેક સોસાયટી આવીને એમ કે છે કે અમને ફાટક નડે છે, પછી રેલવે વાળો ફાટક ક્યાં મૂકશે એ પણ પ્રશ્ન થશે. વિકાસ આવતો એટલે સાથે સાથે આપણે સ્થાનિક નાગરિકો તરીકે એની ખુશીમાં સાધન થવા થોડી તકલીફ પણ ઉઠાવવી પડે, પણ તમારી જે માંગ છે બરાબર રેલવેના અધિકારીઓ સાથે ચર્ચામાં કરીશું, રાઈટ, એમના ધ્યાન ઉપર પણ મૂકીશું કે તમને કમિટમેન્ટ તો ના આપી શકાય સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે, એટલે પાલિતાણા તાલુકાના સેજળિયા ગામે જ્યાં રહેતા વલ્લભભાઈ ગુજરાતી કે જેમણે એક ગાય પોતાના ઘરે રાખેલી છે. આ ગાય આજથી 10 વર્ષ પહેલા એક વાછડીને જન્મ આપ્યો હતો અને ત્યારથી દૂધ આપી રહી છે. આ બાબતે ગાયના માલિકે અનેકવાર પશુ ડોક્ટરોને બોલાવી આ બાબતે તપાસ કરાવી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. આ બાબતે થોડા દિવસ પૂર્વે પાલિતાણાના પશુ ડોક્ટરને બોલાવી અને તપાસ કરાવી હતી, જેમાં આ કોઈ ચમત્કાર નથી પરંતુ ગાયના શરીરમાં સર્જાયેલી હોર્મોન્સના ફેરફારને લઈને આ ગાય સતત દૂધ આપી રહી હોવાનું જણાવ્યું હતું. આ ગાય 10 વર્ષથી સળગ દૂધ આપતી હોય જેને લઈને અને ગાયના માલિક પરિવાર પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ ગાય વાછડાને જન્મ આપ્યા બાદ 1.5 વર્ષ સુધી દૂધ આપતી હોય છે અને પછી તે બંધ થઈ જાય છે, ત્યારે તેમની આ ગાય 10 વર્ષથી દૂધ આપી રહી છે અને જેમાં છેલ્લા 2 વર્ષથી દૂધની માત્રા ઘટી છે અને 2 લિટર દૂધ આપી રહી છે. ત્યારે આ એક હોર્મોન્સના કારણે અપવાદરૂપ કહી શકાય તેવી ઘટના માનવામાં આવી રહી છે. વિશાલ સાગઠિયા, સમય ગુજરાત ન્યૂઝ, પાલિતાણા. પાલિતાણા તાલુકાનું સેંજળિયા ગામ, ત્યાંના હું સરપંચ છું મહેશભાઈ રાઘુભાઈ ગુજરાતી, ને અમારા જ ગામના પાલિતાણા તાલુકાના સેંજળિયા ગામના વતની દામજીભાઈ ખોડાભાઈ ગુજરાતી, તો તેમની ગાય 10 વર્ષ થાદો વધે છે અને બેલ દૂધ કરે છે, અને તો તેને ડૉક્ટરોને તપાસ કરાવી પણ ભર નથી આવતી અને ગાંધીનગરથી પણ ડૉક્ટરો આવી ગયેલ છે. ઓકે, મારું નામ મંજુબેન, મારું ગામ હેંદળિયા, આ ગામ આવી છે અને 10 વર્ષ થાદો વધે છે. ડૉક્ટરને જાણ કરી તમે? ડૉક્ટર બધા આવી ગયા, ગાંધીનગરથી ડૉક્ટર આવી ગયા, એને કીધું કે હવે આને કોઈ વધતું ન કરતા. કેટલું દૂધ આપે? સેવા કરજો 2 લિટર. હું ડૉક્ટર પીઆઈ વાઘેલા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવા પ્રમુખ પાલિતાણા. પાલિતાણા તાલુકાના સેંજારિયા ગામે પશુપાલક ગુજરાતી દામજીભાઈ ખોડાભાઈના ત્યાં નોન ડિસ્ક્રિપ્ટ એક કાવ છે, જે પશુ માલિકના કહેવા મુજબ છેલ્લા 10 વર્ષથી દૂધ આપે છે, જેનું એક જ વાર વિયાજણ થયેલું છે. જનરલી આની અંદર આવું હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થઈ શકે છે અને અત્યારે માલિકના કહેવા પ્રમાણે એ ટંકનું 2 લિટર જેટલું દૂધ આપે છે. એમાં શું હોઈ શકે તો તમારા માટે? હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે આવું કારણ હોઈ શકે. અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ શાખાઓમાં 300 જેટલા કર્મચારીઓ આઉટસોર્સિંગથી વિવિધ કંપનીઓના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે, જેને પગારમાં પૂરતા નાણાં ન આપી કમિશનની માંગણી કરવા, સમયસર પગાર ન આપવા તેમજ છૂટા કરી દેવાની ધાકધમકી આપતા કોન્ટ્રાક્ટર બેઝના કર્મચારીઓએ શ્રમ આયુક્તમાં લેખિત ફરિયાદ કરતા જિલ્લા શ્રમ અધિકારી આજે અંબાજી પહોંચ્યા હતા.
જો કે આ કર્મચારીઓને શોષણ કરવાની ફરિયાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સહિત કુલ 5 એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં મંદિર ટ્રસ્ટને આઉટસોર્સિંગથી કામદારો પૂરી પાડતા કંપનીઓ નંબર 1 મસિયા મેઇન પાવર સર્વિસ મહેસાણા, નંબર 2 એબી એન્ટરપ્રાઇઝ મહેસાણા, નંબર 3 ડીબી એન્ટરપ્રાઇઝ મહેસાણા, નંબર 4 ડાયનેમિક રિસોર્સિંગ કોન્ટ્રાક્ટર અમદાવાદ વગેરે કંપનીઓ સામે ફરિયાદ થવા પામી છે. જો કે આ ફરિયાદ મંદિર ટ્રસ્ટમાં હંગામી ધોરણે કામ કરતા 300 જેટલા કર્મચારીઓ પૈકી 62 કર્મચારીઓના નામ જોગની લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે. કલ્પેશ ગઢવી, સમય ગુજરાત ન્યૂઝ, અંબાજી. ઉપલેટા શહેરના વાડલા રોડ, જે ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં આવે છે, જેઓને ઘણા સમયથી પાણી તેમજ સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા ન મળતી હતી, તેમની માંગણી ઘણા સમયથી હોવા છતાં રાજકીય અટકળોને હિસાબે ક્યાંય ને ક્યાંય અટકાતો હોય તેવું લાગી રહ્યું હતું, જેમાં તે વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક તેમજ જયેશભાઈ ત્રિવેદીએ રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 3 હેન્ડપંપ તેમજ સ્વભંડોળમાંથી 1 હેન્ડપંપ ફિટ કરી આપવામાં આવેલ છે, તેમજ પીવાના પાણી માટે 1 કાતરા તથા 2 દિવસે 1 વખત ઉપલેટા નગરપાલિકા દ્વારા ટેન્કરથી આ વિસ્તારના લોકોને પીવાનું પાણી આપવામાં આવશે. વિપુલ ધામેચા સાથે અશ્રીભાઈ આહીર, સમય ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે થઈ મહિલાની હત્યા. વાત જાણે કઈ કેમ હતી કે આશરે 3-1 વર્ષ પહેલા દેવીપૂજક સમાજના કટારિયા ગામે રહેતા કિશનભાઈ હલુભાઈની દીકરી જ્યોત્સનાના લગ્ન સાયલા તાલુકાના મોટા બડલા ગામે રહેતા સતીશ ગોપાલ નામના યુવાન સાથે થયા હતા. પણ કોઈએ સાચું જ કહ્યું છે ને કે ઘર હોય ત્યાં વાસણ હોય, અને વાસણો તો સતત ખખડતા જ હોય છે. પણ ત્યારે છેલ્લા આશરે 9 માસથી બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ થયો હતો. ત્યારબાદ પતિ તેના સાસરીએ કટારિયા ગામે આવ્યો અને તેના સસરાના ઘરે કોઈ નહીં હોવાનું માલુમ કરી અને એકલતાનો લાભ લઈ જ્યોત્સનાના ઘરે તીક્ષ્ણ હથિયાર વારંવાર કાચીકીને સતીશે હત્યાને અંજામ આપી નાસી છૂટ્યો હતો. અને આ બાબતની જાણ આજુબાજુવાળાને થતા પોલીસને જાણ કરવામાં આવી અને આ બાબતને ગંભીર સમજી લીંબડી DYSP બસિયા, LCB PI ડોલ અને પાણશીયા PSI વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પાણશીયા પોલીસ સ્ટેશનના કટારિયા ગામે એક આજે હત્યાનો બનાવ બનેલ છે. એ હત્યાના બનાવની અંદર વિગત એવી છે કે મોટા બડલા ગામના સતીશ ગોપાલ નામની વ્યક્તિએ પોતાની પત્ની અહીંયા રિસામણ આવેલ હોય અને એમના ઘરે કોઈ બીજું હાજર હતું નહીં, એમના પત્ની એકલા હતા, એકલતાનો ગેરલાભ લઈ અને કટારિયા ગામે આવી એમના નિવાસસ્થાને અને છરીથી એમના પત્ની ઉપર જીવલેણ હુમલો કરેલ, જે હુમલામાં એમના પત્નીનું મૃત્યુ થયેલ છે. ખૂનનો બનાવ બનવા પામેલ છે. ખૂનનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ પાણશીના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે. આજે મારી બેબલીને એમને ઘરે નહોતા અને સતીશભાઈ નામ છે મોટા ભડલા, મારી દીકરીને મારીને વહી ગયો. મારવાનું કારણ કઈ? મારવાનું કારણ અમને બેબલો અહીંયા રાખ્યો હતો કે બેબલો દઈ દો ને કે અમારી દીકરીને જ જોઈતી. દીકરી એમ કહેતી હતી કે મારે નેત રહેવું છે, મને રાખવાની હોય તો કે ને કે બાબલો હું નહીં આપું, આ નહીં મારા માવતરમાં હું રહીશ. અને આમ કામ કરીને વહી ગયો છે, અમને ખબર નથી. કલ્પેશ વાઢેર, સમય ગુજરાત ની, સુરેન્દ્રનગર. મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ક્રમે 4th શૈક્ષણિક અધિવેશન યોજવામાં આવ્યું હતું, જેમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત માધ્યમિક શૈક્ષણિક સંઘના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં નિવૃત્ત શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માન અને દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને જિલ્લાના વર્તમાન પ્રમુખ મહામંત્રીનું વિદાય સન્માન તથા શિક્ષણ સંઘ મંડળના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હું BM સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી મોરબી, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનો, મારા મોરબી જિલ્લાના જે માધ્યમિક શિક્ષકો ઉપસ્થિત રહેલા એમની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા માટે જે શિક્ષણમાં માધ્યમિકના સાંપ્રત પ્રભાવ સાથે જે અમારું આગામી આયોજન છે એમાં મારા જે વહીવટનો જે અનુભવ છે એ ધ્યાને લઈ મોરબી જિલ્લામાં શિક્ષણની રીતે અથવા શિક્ષણમાં ખૂબ આગળ વધી એના માટેનું હું આયોજન કરવાનો છું. તેમાં હાલ મોરબી જિલ્લામાં 77 ગ્રાન્ટેડ શાળાઓ છે,
124 જેટલી સ્વનિર્ભર શાળાઓ છે અને અમારી સરકારી આરએમએસએ અને મોડલ સ્કૂલ એ 27 આ બધી શાળાઓમાં આગામી સમયમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એના માટેનું આયોજન છે. આ છેલ્લા એક અઠવાડિયાથી મારી કચેરીમાં જે મારું જે રેકર્ડ છે સાધનિક આધાર એ જોતાં મને એવું લાગ્યું કે મોરબી જિલ્લામાં જે ગ્રાન્ટેડ અનુદાનિત શાળાઓ છે એમાં વિદ્યાર્થી સંખ્યા ખૂબ ઓછી છે અને હવે આ શાળાઓ મરવાના વાંકે જીવતી હોય એવો મને અહેસાસ થયો છે. તો આગામી સમયમાં આ જે અનુદાનિત શાળાઓ છે એમાં જે ત્રુટીઓ રહી છે એ ત્રુટીઓ દૂર કરી અને એ શાળાઓને બેઠી કરવા માટેનો હું પ્રયત્ન કરીશ. ક્યાંક ક્યાંક કોઈ શાળાઓમાં શિક્ષકો નહીં હોય એવી મને જે એક બે જગ્યાએથી સૂચન કે સલાહ મળી હતી એ શાળાઓમાં પ્રવાસી શિક્ષક ઝડપથી મળી ગયા એના માટેના પ્રયત્નો કરી એ શાળાઓમાં અમે પ્રવાસી શિક્ષક મૂકી દીધા છે. હજુ પણ જે શાળાઓમાં કાયમી શિક્ષક નહીં હોય અને પ્રવાસી શિક્ષકની જરૂરિયાત હશે તે શાળાઓમાં અમે પ્રવાસી શિક્ષક ઝડપથી આપી દઈશું. આગામી સમયમાં આપણી બોર્ડની પરીક્ષા અને ચૂંટણી આવી રહી છે ત્યારે શિક્ષણ એ ચૂંટણી અને અમારી પરીક્ષા સાથે જ છે. આવનારા સમયમાં આ શાળાના સંચાલકો આચાર્યો શિક્ષકો સાથે મળી અમારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આપણી પડખે જ છે અને આગળ આગામી સમયમાં અમે ખૂબ સુચારુ રીતે આયોજન અને અમલીકરણ કરી વિદ્યાર્થીઓના હિતમાં અમે નિર્ણયો લઈ અને આગળ વધીશું. એના માટેની આજના અધિવેશનમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મોરબી જિલ્લો શિક્ષણમાં ખૂબ અગ્રેસર રહે એના માટેના મારા વહીવટી નિચોડનો હું ઉપયોગ કરી અને આગળ જાય એવા માટેના પ્રયત્નો કરીશ. અમારે સરકારના રૂલ્સ પ્રમાણે વર્ષ દરમિયાન એક શૈક્ષણિક અધિવેશન ગોઠવવામાં આવતું હોય છે. જે અધિવેશનની અંદર શિક્ષણની અંદર જે કાંઈ સુધારા વધારા થતા હોય તેમની ચર્ચા થતી હોય છે. શિક્ષકોના જે કાંઈ પ્રશ્નો હોય છે તેના માટે બીજા સેશનની અંદર અમારે જે વહીવટી જ્ઞાન ધરાવતા એવા માર્ગદર્શક દ્વારા શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ થતું હોય છે. તો આ રીતે આ અધિવેશનનો અમારો મુખ્ય હેતુ હોય છે. અને બીજી વાત જે સંઘની સંગઠનની રહી તો આજે મોરબી જિલ્લાએ સમગ્ર જે શિક્ષકો છે એને મને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે અને એના સાથ અને સહકારથી જ હું આજે અહીંયા સુધી પહોંચ્યો છું. મને ખૂબ જ એ લોકોએ લાગણી અને મારા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. એટલા માટે મેં પણ સરકાર સામે બોર્ડની અંદર શિક્ષકોના મારા જે કાંઈ પ્રશ્નો હોય તે પ્રશ્નો મેં ધારદાર રીતે ચોટદાર રીતે રજૂઆતો કરેલી છે અને અમુક અમુક પ્રશ્નો અમારા શિક્ષકોના હતા એ શિક્ષકોના પ્રશ્નો મેં હલ કરાવેલા છે. મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નગવડિયા, સમય ગુજરાત ન્યૂઝ, મોરબી. જસ્તરમાં શાંતિનિકેતન સ્કૂલ ખાતે કલા અને પ્રતિભાનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માટીના અવનવા રમકડાઓ, ગ્લાસ પેઇન્ટિંગ, તાવડી પેઇન્ટિંગ, ડેકોરેશન, ડ્રોઈંગ આર્ટ, થીમ આર્ટ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ પણ બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમની સાથે સાથે ચેમ્પિયન લેંગ્વેજમાં મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ચેમ્પિયન લેંગ્વેજમાં નંબર પ્રાપ્ત કરનાર ત્રણેય વિદ્યાર્થીઓને ઇસ્કોન સંસ્થા અમદાવાદ દ્વારા મેડલ આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલા અને પ્રતિભાને નિહાળવા આવેલ વાલીઓએ વિદ્યાર્થીઓને બનાવેલ કૃતિઓને બિરદાવી હતી અને અભ્યાસની સાથે સાથે અવનવા વિદ્યાર્થીઓને લગતા કાર્યક્રમો કરવા બદલ શાંતિનિકેતન સ્કૂલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. My name is Vijay Mitesh. I study in standard 8. My school name is Shantiniketan School. Our school is in every activity first, teaching, sport, other activity. Our school is best school. I love my school, Shantiniketan and Vidyaniketan. My name is Vikarya Khushi. I read in standard 6. I participated in Bhagavad Gita championship. I got first rank. Bhagavad Gita is not only a book. It is a lesson of life. Wherever I will got another chance, I will participate. It was a wonderful experience. આજે આ વિદ્યાનિકેતન સ્કૂલ તેમજ શાંતિનિકેતન સ્કૂલમાં જે માટીમાંથી બનાવેલા બાળકોને પ્રોત્સાહન કરવા માટે માટીના પોતે બાળકોએ બનાવેલા રમકડા છે તે આજે તેનું પ્રદર્શન કરેલું છે તે વાલીઓ જોવે તે માટે બાળકોમાં પ્રોત્સાહન મળે તે માટે ખૂબ ખૂબ સરસ અમને ખૂબ જ ગમ્યું. તેવી રીતે આ સ્કૂલ અવનવા કાર્યક્રમ કરે છે તે બદલ ખૂબ ખૂબ આભાર. જસદણ તાલુકા કે પેન પ્રાઇવેટ લિમિટેડ એજ્યુકેશન કંપની કી બ્રાન્ચે શાંતિનિકેતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હાઈસ્કૂલ કેજી ડિવિઝન, વિદ્યાનિકેતન કેજી ડિવિઝન એન્ડ હાઈસ્કૂલ કી ઓર સે આજ અમારી સંસ્થા કે અંદર બચ્ચોને બનાએ
બે મિટ્ટી કે ટોઈઝ ચાર્ટ અલગ અલગ ગ્લાસ પેન્ટિંગ મિટ્ટી મેં બચ્ચોને જો બનાવી હોય પેન્ટિંગ હૈ આજ બહુ સારી બચ્ચો કી જો એક્ટિવિટીઝ હૈ આજ હમને ડિસ્પ્લે કી હૈ આપ દેખ સકતે હૈ કે બહુ સારી જો એક્ટિવિટીઝ હૈ ઉનકે અંદર બહુ સારે સ્ટાફ મેમ્બર કે સ્ટાફ મેમ્બર ને ઉને પૂરી ગાઈડલાઈન દી હૈ રવિ જીવાણી સાથે રાજ બહાડા સમય ગુજરાત ન્યૂઝ જસદણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દાદલપુર ગામે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ તેમજ રોજગારીલક્ષી સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું સાયલા મામલતદાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબહેન મકવાણા અને દાદલપુર ગામના સરપંચ તેમજ આજુબાજુ વિસ્તારમાંથી આવેલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકારના રોજગારીલક્ષી સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું છેવાડાના ગામોમાં વસતા અને દાંદલપુર ગામના ગ્રામજનોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે શ્રી ગ્રામ વિદ્યાલય લોકશાળા ધજાળા સંચાલિત સર્વોદય યોજના ચાલી રહી છે એના અંતર્ગત સાધન વિતરણ સહાય કેન્દ્ર સાધન સહાયને કાર્યક્રમ છે એ આજે હતો જેમાં આજુબાજુના ખેડૂત ભાઈઓ બહેનો જે છેક છેલ્લા ગામ સુધી અને પછાત વર્ગના એ ખેડૂતોને લાભ થાય એવા પ્રકારની પ્રવૃત્તિ આ સર્વોદય યોજના કરી રહી છે અને એનો આજે આ કાર્યક્રમ હતો વિક્રમસિંહ જાડેજા સમય ગુજરાત ન્યૂઝ ચોટીલા જૂનાગઢ કેશોદ માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપારી સામે 3 વર્ષથી સેસ ન ભરતા બાબતે તંત્ર દ્વારા લાલ આંક કરવામાં આવી હતી 3 વર્ષથી સેસ ન ભરતા વેપારીની લાખોની મગફળી કરી સ્થગિત કરી દેવામાં આવી હતી તો વેપારી પેઢી પટેલ વલ્લભભાઈ એન્ડ કંપનીની પેઢીની મગફળી સ્થગિત કરાઈ હતી તો વેપારીની કુલ 3607 ગુણી મગફળીના જથ્થાને સીલ મારવામાં આવ્યું હતું યાર દ્વારા દાખવામાં આવેલા કડક વલણ સામે વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જ્યાં સુધી સેસ નહીં ભરાય ત્યાં સુધી મગફળી કેશોદ યાર્ડના કબજામાં રાખવામાં આવશે આજરોજ પટેલ વલ્લભદાસની કંપનીમાં તેનું રેકોર્ડ કરાવી અર્થે માગતા તે લોકો મનાઈ કરતા હું અને મારા સાથી સ્ટાફ ગણો તેમના કારખાનાની અંદર જઈ અને તેમને 3607 ગુણી માલ જપ્ત કરેલો સીલ કરેલ છે મનીષ ડાકી સમય ગુજરાત ન્યૂઝ જૂનાગઢ સમાચારનો સિલસિલો આમાં જ થવાત રહેશે તે પહેલા રોકાઈએ એક વિરામ માટે સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ વન અવર સર્વિસ કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીઝ મળશે દિવાળી ધમાકા ઓફર સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર મુલાકાત લો દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્ષ ચતુર્ભુજ બાગ પાસે પાટણ શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ મારે એકવાર ફરીથી શાળાએ જવું છે દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે પ્લે ગ્રુપથી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ પ્રવાસ સ્પોર્ટ્સ
તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, ફાટીમાર દરવાજા બહાર, પાટણ. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ સેડ, સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, 6 કાશી એસ્ટેટ પાસે પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98250 17324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉધઈ ટ્રીટમેન્ટ 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર, 35% ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85 11 22 13 12. ક્યા રંગ જમાના, ક્યા ધૂમ મચાના, અબ તો હર કોઈ હૈ પ્રેમ કા દીવાના. ઊંચે લોગો કી ઊંચી પસંદ, દિનેશ, દિગ્જામ, રેમંડ, શિયારામ, રીડ એન્ડ ટેલર, વિમલ ઓર આઈકોન કે સાથ સ્ટાન્ડર્ડ મિલો કે કપડો કા અદભુત ખજાના. પ્રેમ સિલેક્શન, તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. હાલ થોડા સમય પહેલા બધી જ પોસ્ટ ઓફિસને ડિજિટલાઇઝેશનમાં ફેરવી નાખવામાં આવી છે, જેથી લોકોને સારી અને ઝડપી સેવાઓ મળી રહે. પરંતુ જૂનાગઢના કેશોદ પોસ્ટ ઓફિસની સેવાને જોતા હાલ પણ ડિજિટલાઇઝેશનની વાત તો દૂર, પરંતુ રજિસ્ટર એડીમાં પણ કોઈ નિયમ લગાડવામાં આવ્યા હોય એવી વાત કરવામાં આવી રહી છે. તો હાલ કેશોદની જનતા ગોકુળ ગતિની પોસ્ટ સેવાને લઈને પણ ત્રાહિમામ થઈ ચૂકી છે. કેશોદ પોસ્ટ ઓફિસના અધિકારીઓ માત્ર સમય પસાર કરવા નોકરી કરી રહ્યા હોય અને પૂરતી સેવા લોકોને આપવામાં નહીં આવતી એવી લોકો દ્વારા રાહ ઉઠવામાં આવી રહી છે. આજે અમારી ઓફિસ ડીટી દેવાની તરફથી 20 રજિસ્ટર એડી લઈને રજિસ્ટર કરવા માટે આવ્યા, તો એવું કહેવામાં આવ્યું કે 10થી વધુ રજિસ્ટર એડી અમે લેવું નહીં. એ માટેનું કારણ પૂછ્યું, લેખિત માંગ્યું, તો કોઈ જવાબ આપવામાં આવતો નથી કે આ અમારો નિયમ છે, તમારે તમારા 10થી વધુ રજિસ્ટર લેવા હે નહીં. એટલે આ કેશોદની પોસ્ટ ઓફિસ છે એ પોતાનો કદલગી નિર્ણય છે ને, અને કોઈ લેન્ડલાઇનની અંદર ફોન કરવામાં આવે તો પણ કોઈ ફોન પણ છે ને સામે જોતું હોય, રિંગ વાગતું હોય, છતાં કોઈ ઉપાડતું નથી. આટલો બધો ગ્રાહકો પ્રત્યે આ કેશોદ પોસ્ટ ઓફિસની ઘૃણા છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા સ્તરથી કોલેજોને મંજૂરી અને જોડાણ આપવામાં આવશે નહીં. પાટણ યુનિવર્સિટીએ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોલેજો ધરાવતી યુનિવર્સિટી બનવા પામી છે અને હવે યુનિવર્સિટી દ્વારા નવા વર્ષમાં એક પણ નવી કોલેજ મંજૂર કે જોડાણ નહીં આપવાનો નિર્ણય લીધો છે. અને આ વર્ષમાં યુનિવર્સિટી કોઈ પણ નવી યુનિવર્સિટીને જોડાણ આપશે નહીં કે કોઈ પણ નવી યુનિવર્સિટીને મંજૂરી પણ નહીં આપે. કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટી સાથે જોડાણ કરવું હોય તો 13 માસ અગાઉ અરજી કરવી પડશે અને તેના માટે અમે જાન્યુઆરીમાં જાહેરાત આપતા હોઈએ છીએ. શિક્ષણ અને સુવિધાઓની વ્યવસ્થા જાળવી શકાય તે માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ટોટલ 368 કોલેજો અત્યારે ચાલુ છે, એટલે કોલેજોની સંખ્યા વિપુલ પ્રમાણમાં થયેલી છે. એટલે એ ધ્યાનમાં લઈને કારોબારીની મિટિંગમાં 29/11/18 કારોબારીની મિટિંગમાં ચર્ચા એવી થઈ કે હવે નવી કોલેજોનું જોડાણ આપવા નહીં, જેથી કરીને જૂની કોલેજો છે, હયાત કોલેજો, એને સંખ્યાના અને એ જે કોલેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બધું ઊભું કર્યું હોય એમાં એની અસર ના થાય. એટલે કે આ વર્ષે, ગયા વર્ષે 16 કોલેજો નવી બની હતી, એની અંદર 275 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, 68 ગ્રાન્ટેડ કોલેજો અને 25 ગવર્મેન્ટ કોલેજો છે. એમ કરીને 368 કોલેજો અત્યારે હાલ ચાલુ છે. એટલે 2020થી નવી જે કોલેજો આપવાની એની જાહેરાત હવે આપવાની નથી.
અત્યારે જે ચાલુ જોડાણ ધરાવતી કોલેજો છે, સેલ્ફ ફાઇનાન્સ 275 કોલેજો છે, એમાંની જે પરમેનન્ટ જોડાણો ધરાવે છે એમને દર વર્ષે અરજી કરવાની હોતી નથી, પણ જે લોકોનું પરમેનન્ટ જોડાણ નથી મળેલું સરકારમાંથી એ લોકોને દર વર્ષે જોડાણ ફી ભરીને એની અરજી કરવાની હોય છે. એ અરજી કરવાની ટૂંક સમયમાં સર્ક્યુલર પરિપત્ર કરવામાં આવશે. અમરેલી જિલ્લાના રાજુલા સાવરકુંડલા બાયપાસ રોડ પર સવારે સિમેન્ટ ભરેલું ટ્રક પલટી ખાઈ જતા રોડ ઉપર ટ્રાફિક જામ થયેલ હતો. મળતી માહિતી મુજબ રાજુલા સાવરકુંડલા બાયપાસ ઉપર આજે સવારે 11 વાગે સિમેન્ટ ભરેલું ટ્રેલર ઉપર ચાલકે કાબુ ગુમાવતા પલટી ખાઈ જતા રોડ બાયપાસ પર જામ થઈ જવા પામેલ હતો. જો આ ટ્રેલર સામેની બાજુ પડ્યો હોત તો ડેમના પાણીમાં પડ્યો હોત. બનાસકાંઠા જિલ્લાના થરાદવા વિવાદોના ઘેરામાં તંત્રની લાલિયાવાડીને કારણે ચર્ચામાં રહ્યા છે, જે જિલ્લા માટે શરમજનક વાત છે. જિલ્લામાં કેનાલો તૂટવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે, ત્યારે ઠીમા સપરેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ફરી એકવાર ગાબડાની ઘટના બની છે. કેનાલમાં ગાબડું પડતા નર્મદા નિગમનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું, જેથી જીરાના પાકને મોટી માત્રામાં નુકસાન થયું હતું. કેનાલોમાં ગાબડું પડતા હાલ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અશ્વિન ત્રિવેદી, સમય ગુજરાત ન્યૂઝ, થરાદ. રાજકોટ જિલ્લાના ઉપલેટાની શ્રી શેઠ શ્રી ટીજે કન્યા વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવ અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં વર્ષ દરમિયાન અનેક સાહિત્યને લગતી, આરોગ્યને લગતી તેમજ અનેક પ્રકારની શાળાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં તારીખ 2/1/2019 રોજ રમત ગમતને લગતી અનેક સ્પર્ધાઓનું આયોજન થયેલું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને શાળા તરફથી ઇનામો પણ આપવામાં આવેલા હતા. વિપુલ ધામેચા સાથે અશ્રીભાઈ આહીર, સમય ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જૂનાગઢના માંગરોળના લંબોરા ગામે દૂધની ડેરીમાં મોડી રાત્રિના અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી જવાની ઘટના સામે આવી છે. માંગરોળ પોલીસ સ્ટેશનના રેકોર્ડ મુજબ 28 તારીખની મધ્યરાત્રિના સમયે લંબોરા ચકીવાવ સીમશાળા બાજુમાં આવેલ જગદીશભાઈ ખીમજીભાઈ કેશવાલાની દૂધની ડેરી પર ચોરોએ હાથ ફેરો ચલાવ્યો હતો. ઇલેક્ટ્રિક સાધનો અને રોકડ રકમની ઉઠાંતરી કરીને રફુચક્કર થઈ જવા પામ્યા હતા. જ્યારે જગદીશભાઈ પોતાની દૂધ ડેરી પર ડેરી ખોલવાના સમય ગયેલા ત્યારે તાળા તૂટેલા જોતા સમગ્ર ઘટનાની જાણ થતાં માંગરોળ પોલીસમાં સમગ્ર ઘટનાની વિગતે પોલીસ ફરિયાદની અરજી આપી હતી અને ચોરોને વહેલી તકે પકડવામાં આવે એવી પોલીસ સમક્ષ માંગ પણ કરી હતી. 28 તારીખ રાત્રિના હું ડેરી ચલાવીને મારું ઘરપોષણ ચલાવતો હતો. એમાં 28 તારીખ સાંજના રાત્રિના મારી ડેરીમાં થોડાક તસ્કરો અટકી ગયા અને ચોરી કરીને ચાલ્યા ગયા. એવામાં જે ડેરીનો જે મુદ્દામાલ હતો, ઇન્વર્ટર, કોમ્પ્યુટર, સીપીયુ, બેટરી વગેરે એવી વસ્તુ અને 50,000 રોકડ રકમ ચોરી અને ચાલ્યા ગયા છે. એમાં મેં પોલીસ ફરિયાદ કરાવી છે. તો જેવામાં મારો સાથ સહકાર અને એ ચોરોને પકડવા મારી નમ્ર વિનંતી. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. મહુવા તાલુકાના નીચા કોટડા ગામે અલ્ટ્રાટેક કંપનીનો વિરોધ કરીને માઇનિંગનું કામ બંધ કરવા ગયેલા 10 ગામોના ખેડૂતો તેમજ સ્થાનિક લોકો શાંતિપૂર્ણ રીતે માઇનિંગનું કામ બંધ કરવા ગયેલા ત્યારે પોલીસ અને ખેડૂતો સામસામે આવી જતા પોલીસે ટીયર ગેસ સેલ છોડીને લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં ઘવાયેલા પીડિતોને મહુવાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘવાયેલા તમામ પીડિતોના ખબર અંતર પૂછવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ખેડૂત નેતા કનુભાઈ કલસરિયા, તજાડાના ધારાસભ્ય કનુબારૈયા તેમજ રાજુલાના ધારાસભ્ય અમરીશ દેર સહિત કોંગ્રેસના આગેવાનોએ મહુવાની જનરલ હોસ્પિટલમાં દાખલ પીડિતોના ખબર અંતર પૂછ્યા હતા અને જણાવ્યું હતું કે અમે તમને ચોક્કસથી ન્યાય અપાવીશું અને સાથે સાથે આખો કોંગ્રેસ પરિવાર પણ તમારી સાથે જ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઉપર બેઠેલા લોકોના ઈશારે પોલીસે સૌ પ્રથમ તો ટીયર ગેસના સેલ છોડ્યા, શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરવા આગળ ધપી રહેલા લોકો ઉપર જેમ પૂર્વ આયોજિત ષડયંત્ર હોય એ રીતે વોટર કેનન અવેલેબલ હતું, ટીયર ગેસ સેલ વાન અવેલેબલ હતું, ટીયર ગેસના ગોળા છોડી અને આંખોથી અંજાઈ ગયેલા ટોળા ઉપર અમાનુષી અત્યાચાર આચરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આજે મહુવા હોસ્પિટલ ખાતે જે પીડિત લોકો છે એની વેદના સાંભળી અને હૃદયમાં કંપારી છૂટી જાય એ રીતે કેટલાય ખેડૂતોને ફ્રેક્ચર થયા છે, કેટલાયના માથા ફાટી ગયા છે, કેટલી મા બેન દીકરીઓ આજે હોસ્પિટલમાં ખાટલે કણસી રહી છે.
અને હજુ આ ખેડૂત પરિવારના કેટલાય યુવાનો એને પોલીસ થાણાની અંદર લઈ જઈને પણ બેરહેમીથી પીટવામાં આવ્યા છે. એને સારવારની જરૂર છે, એને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવા જોઈએ. એની બદલે અમાનુષી અત્યાચાર આચરનારી આ પોલીસ પોતાનું પાપ છુપાવવા માટે આવા યુવાનોને પોલીસ થાણે જેલના સળિયા પાછળ ધકેલા છે. સર્વપ્રથમ તો માનવતાને નેવે મૂકનારી આ સરકારે લોકોની માફી માગવી જોઈએ, અને જે લોકો પોલીસ અત્યાચારનો ભોગ બન્યા છે એવા તમામ લોકોની તાત્કાલિક સિવિલ હોસ્પિટલની અંદર એની તપાસ કરાવવામાં આવે, એની સારવાર કરાવવામાં આવે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. સરકારમાં બેઠેલા મોટા માથાઓના ઈશારે પોલીસના સુરક્ષા પહેરા નીચે ખેડૂતોની જમીન છીનવી લઈ અને એની રોજીરોટી છીનવવાનું પાપ આ સરકારે કર્યું છે, ત્યારે આ ખેડૂતો એ માત્ર એકલા નથી, સમગ્ર કોંગ્રેસ પરિવાર એના અધિકારની લડાઈમાં સાથે છે. આસિફ અગવાન, સમય ગુજરાત ન્યૂઝ, મહુવા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ કાસા બુલેડી રેલવે લાઇનમાં વધુ એક વિવાદ સામે આવ્યો. અનાવાડા ગામના ગ્રામજનોએ ફાટક ખુલ્લી રાખવા બાબતે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 300 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓને પોતાના હક ના મળતા શ્રમ આયુક્ત વિભાગમાં કરી ફરિયાદ. તો ફરિયાદના પગલે શ્રમ આયુક્ત વિભાગના અધિકારીઓ પહોંચ્યા અંબાજી મંદિર પરિસર ખાતે. અને મહુવા તાલુકાના 10 ગામના ખેડૂતો અલ્ટ્રાટેક કંપનીનો વિરોધ કરવા જતા પોલીસે કર્યા લાઠીચાર્જ. તો લાઠીચાર્જમાં ઘવાયેલા ખેડૂતોને ખસેડાયા સારવાર અર્થે. ખેડૂતોના ભારે આવે કોંગ્રેસના ધારાસભ્યો. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.